કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ફરીથી ઇંગ્લિશ વિષય ભણવાનો છે. તૈયાર છો ને બધા? આપણે પહેલું યુનિટ નંબર 1 ગેટ અપ એન્ડ ડાન્સ ની એક્ટિવિટી નંબર 1 2 અને 3 એ આપણે ગયા વખતે ભણ્યા હતા. હવે આ વખતે આપણે એક્ટિવિટી નંબર 4 ધ પાર્ટ્સ ઓફ ધ બોડી, આપણે એક્ટિવિટી 4 પાર્ટ્સ ઓફ ધ બોડી વિશે માહિતી મેળવશું. હવે અહીંયા તમને એક ચિત્ર દેખાય છે, એમાં બધા તમે આપણે હ્યુમન હ્યુમન એટલે કે માણસના પાર્ટ્સ બતાવ્યા છે. પહેલું અહીંયા છે HEAD, માથું. બીજું અહીંયા જુઓ, આ છે EYE, આઈ એટલે આંખ. EAR, ઈયર એટલે કાન. CHIN, ચીન એટલે દાઢી. જે આપણી દાઢી હોય એનો છે CHIN. હવે આ ભાગ છે જે આપણો, તે છે શોલ્ડર. SHOULDER, શોલ્ડર એટલે ખભો. આપણે જે ખભો હોય છે એને કહેવાય શોલ્ડર. હવે છે ARM, આર્મ. આર્મ એટલે શું? કે જે આપણે આ કાંડાનું એટલે કે આપણો જે પંજો છે એની ઉપરથી જે આખો આ ભાગ છે એને આર્મ કહેવાય, એટલે કાંડાની ઉપરનો ભાગ. પછી આપણા હાથમાં અહીંયા ફિંગર્સ, FINGERS, ફિંગર્સ. કારણ કે આપણે ચાર છે એટલે એને ફિંગર્સ ને બહુવચનમાં કહેવાય. પછી અહીંયા આપણે જે છે કોણી, કોણી એટલે એલ્બો, ELBOW, એલ્બો એટલે આપણી કોણીનો ભાગ થાય. WAIST, વેસ્ટ, વેસ્ટ એટલે આપણી કમર. કમરને શું કહેવાય? વેસ્ટ. WAIST, વેસ્ટ એટલે કમર. હવે આપણે આ ભાગ છે લેગ, LEG, લેગ એટલે પગ. હવે આપણે નીચેનો જ્યાં તમે બૂટને પહેરો છો એને શું કહેવાય? ફૂટ, FOOT, ફૂટ એટલે પગનો પંજો. હવે અહીંયા આ છે હેર, HAIR, હેર એટલે વાળ. NOSE, નોઝ એટલે નાક. LIPS, લિપ્સ એટલે હોઠ. આ છે આપણા ટીથ, TEETH, ટીથ એટલે દાંત. NECK, નેક એટલે આપણી ગળું અથવા તો ગરદન. CHEST, ચેસ્ટ એટલે છાતીનો ભાગ. STOMACH, સ્ટમક. સ્ટમક એટલે પેટ. આપણું પેટ હોય એને શું કહેવાય? સ્ટમક. STOMACH, સ્ટમક એટલે પેટ. NAIL, નેઇલ એટલે નખ. આપણા જે નખ હોય છે એને નેઇલ કહેવાય. હવે આવશે KNEE, ની એટલે આપણું ઘૂંટણ. ઘૂંટણનો ભાગ હોય એને કહેવાય ની. અહીંયા ની છે KNEE, ની. એમાં કે સાયલેન્ટ છે, આપણે બોલીએ છીએ એ પ્રમાણે, એમાં પણ એનો સ્પેલિંગ થાય KNEE. હવે અહીંયા આ છે આપણો ટો, ટો એટલે TOE, ટો એટલે અંગૂઠો. જેમ આપણા હાથમાં હોય છે અંગૂઠો અલગ, એ રીતે અહીંયાનો અંગૂઠો એને કહેવાય, હાથનો અંગૂઠો એને થંબ કહીએ છીએ, એ રીતે પગના અંગૂઠાને શું કહેવાય? ટો કહેવાય. હવે છે HEEL, હીલ એટલે કે પગની આપણે ભાગ જે છે આ એડી, એડી છે. આપણે કહીએ ને મોટી હીલના ચપ્પલ પહેર્યા છે, નાની હીલ છે એટલે હીલ, હીલ એટલે આપણી એડી જે પાછળનો ભાગ. હવે આપણે બધા પાર્ટ્સ ઓફ ધ બોડી શીખ્યા. આ પાર્ટ્સ ઓફ ધ બોડીની એક આપણે એના સ્પેલિંગ અને અર્થ તૈયાર કરવા પડશે ને, તો એના માટે હું તમને એક લખીને એક આપણે વર્કશીટ જોઈ લઈશું. હવે એ વર્કશીટમાંથી તમારે એ બધા સ્પેલિંગ લર્ન બાય હાર્ટ કરવાના છે, અને જો તમને આવડી જશે તો પછી એમાંથી તમને સરસ મજાનું હોમવર્ક આપ્યું છે ખૂટતા અક્ષર જે તમારે કરવાનું છે. એટલે પહેલાં પાકા કરજો અને પછી તમે હોમવર્ક કરવા બેસો તો તમને બધા સ્પેલિંગ સરસ આવડશે. થેન્ક યુ. હવે આપણે આ જે પાર્ટ્સ ઓફ ધ બોડી શીખ્યા એના હવે આપણે સેન્ટેન્સો જોઈશું. આ છે હેડ, હી ઇઝ સુનિલ. આ છોકરો જે છે એનું નામ સુનિલ છે એટલે હી ઇઝ સુનિલ. ધીસ ઇઝ હિઝ હેડ, આ તેનું માથું છે. આઈ, સુનિલ હેઝ ટુ આઈસ, બે આંખો છે માટે આપણે બહુવચનમાં આઈસ. સુનિલ હેઝ, હેઝ એટલે હોવું, સુનિલને બે આંખો છે. ઇયર, ઇયર એટલે કાન. હી હેઝ ટુ ઇયર્સ, બે કાન છે, તેને બે કાન છે. ચીન, ધીસ ઇઝ હિઝ ચીન, આ તેની દાઢી છે.
shoulder. He carries his bag on his shoulder. હવે સાંભળો, હી એટલે જે છોકરો છે સુનિલ, તે કેરીઝ એટલે ઉપાડવું, આપણે હિઝ બેગ, બેગ એટલે તમે સ્કૂલે બેગ લઈને આવો છો ને એવી સ્કૂલ બેગ, ઓન હિઝ શોલ્ડર, તે તેની બેગ તેના ખભા પર ઉચકે છે. ફિંગર્સ, હી હેઝ 10 ફિંગર્સ, તેને 10 આંગળીઓ છે. આર્મ, હી કેન લિફ્ટ 10 kg. આમ એટલે આપણે જોયું હતું ને કે હાથનો ભાગ, હી કેન લિફ્ટ, લિફ્ટ એટલે ઉપાડવું, તે 10 કિલોનું વજન ઉપાડે છે. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ, તેના આર્મ્સ એટલે કે હાથનો જે આપણે ભાગ કહીએ તેના હાથ ખૂબ જ મજબૂત છે. એલ્બો, હી ફેલ ડાઉન યસ્ટરડે, એલ્બો એટલે કોણી, હી ફેલ ડાઉન, ફેલ ડાઉન એટલે પડી જવું, આપણે રમતા રમતા પડી જાય છે ને તે ફેલ ડાઉન, યસ્ટરડે એટલે ગઈકાલે, તે ગઈકાલે પડી ગયો હતો. હી હર્ટ હિઝ એલ્બો, તેને તેની કોણીમાં, હર્ટ એટલે વાગવું, કોઈ પણ વસ્તુ વાગે એને કહેવાય હર્ટ, એટલે હી હેઝ, હી હર્ટ હિઝ એલ્બો, એની કોણીમાં તેને વાગ્યું હતું. વેસ્ટ એટલે કમર, હિઝ ફાધર વેર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ, હિઝ ફાધર એટલે કે તેના પપ્પા, ફાધર એટલે શું થાય પપ્પા, વેસ્ટ એટલે પહેરવું, કોઈ પણ વસ્તુ આપણે પહેરીએ એને શું કહેવાય વેસ્ટ, બેલ્ટ ઓન હિઝ વેસ્ટ એટલે કે તેના પપ્પા કમર ઉપર પટ્ટો પહેરે છે, આપણે પેન્ટ પહેરીએ તેની પર પટ્ટો પહેરે ને એવી રીતે તેના પપ્પા કમર પર પટ્ટો પહેરે છે. લેગ, હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, તેના સ્ટ્રોંગ એટલે મજબૂત, હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ એટલે તેના પગ મજબૂત છે. ફૂટ, હી ધીસ ઇઝ હિઝ ફૂટ, આ તેના પગનો પંજો છે. હેર, સુનિલ લાઇક્સ શોર્ટ હેર, સુનિલને શોર્ટ એટલે નાના ટૂંકા, સુનિલને ટૂંકા વાળ ગમે છે. નોઝ, સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, સ્મેલ્સ એટલે સૂંઘવું, વિથ હિઝ નોઝ તે તેના નાક વડે સુગંધ પારખે છે. લિપ્સ, હિઝ લિપ્સ આર રેડ, તેના હોઠ લાલ છે. ટીથ, હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ, બાઇટ્સ એટલે ટુકડો કરવો, એન એપલ, એપલ એટલે સફરજન, વિથ હિઝ ટીથ તે સફરજનનો ટુકડો તેના દાંત વડે કરે છે. નેક, ધીસ ઇઝ સુનિલ્સ નેક, આ સુનિલની ગરદન છે. ચેસ્ટ, ધીસ ઇઝ હિઝ ચેસ્ટ, આ સુનિલની છાતી છે. સ્ટમક, સુનિલ એટ 3 bananas, સુનિલ એટ એટલે ખાવ, સુનિલે 3 કેળા ખાધા. હી સ્ટમક ઇઝ ફૂલ, તેનું પેટ ભરાયેલું છે, ફૂલ એટલે ભરાયેલું, સ્ટમક એટલે પેટ, હી સ્ટમક ઇઝ ફૂલ, તેનું પેટ ભરેલું છે. નેઇલ, સુનિલ કીપ્સ હિઝ નેઇલ ક્લીન, કીપ્સ એટલે રાખવા, હિઝ નેઇલ, નેઇલ એટલે નેઇલ એટલે નખ, તે તેના નખ ક્લીન એટલે ચોખ્ખા, સુનિલ તેના નખ ચોખ્ખા રાખે છે. ની, હી હેઝ 2 knees, ની એટલે ઘૂંટણ, સુનિલને 2 ઘૂંટણ છે. ટો, ધીસ ઇઝ હિઝ ટો, તે તેના ટો એટલે પગનો અંગૂઠો, આ સુનિલના પગનો અંગૂઠો છે. હિલ, હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ, હિલ એટલે એડી, તે તેને એડીના ભાગ ઉપર ઊભો રહે છે. થેન્ક યુ.